હવે નવાવાસ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા 700 ઘરોમાં પૂરતું પાણી લોકોને મળશે. અરજણભાઈ ભૂડિયાની મહેનત રંગ લાવી. એમએસવી હાઈસ્કૂલ પાછળના વિસ્તારમાં પાણીની લાઇનની કામગીરી પૂર્ણ. ભુજ તાલુકાના માધાપર નવાવાસ વિસ્તારમાં અનેક વિકાસના કાર્યો હાથ ધરાયા છે. ઉનાળાના પ્રખર તાપ વચ્ચે જ્યારે પાણીની સમસ્યા દરેક જગ્યાએ વિકટ બની રહી છે ત્યારે માધાપર નવાવાસ પંચાયત ક્યારે પણ ગ્રામજનોને પાણીની હાલાકી ન પડે તે માટે ખાસ તકેદારી રાખે છે. આજે માધાપર નવાવાસનો વિસ્તાર ખૂબ જ મોટો થયો તેમ છતાં પાણીની હાલાકી લોકોને પડતી નથી. તેનું મુખ્ય કારણ નવાવાસ ગ્રામ પંચાયતની ટીમની સારી કામગીરી છે. નવાવાસના ઉપસરપંચ અરજણભાઈ ગુડિયાના માર્ગદર્શન હેઠળ પંચાયતની ટીમ દ્વારા એમએસવી હાઈસ્કૂલ પાછળના વિસ્તારમાં આવતા જુદા જુદા 7 સર્વે નંબરમાં આવતા 700 જેટલા ઘરોમાં હવે ફૂલ ફોર્સમાં પાણી મળશે. જૂની વર્ધમાનનગરની મુખ્ય લાઇન સાથે આવતા આ પાણીના કનેક્શનોમાં કાયમી પૂરતું પાણી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં પાણીની 6 ઇંચની લાઇનમાં પાણી ખૂબ જ ધીમું આવતું હતું, જેને લઈને રજૂઆત પંચાયતમાં આવતા અરજણભાઈ ભૂડિયાએ નવાવાસ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત તેમજ લોક ભાગીદારીથી રૂપિયા 8 લાખના ખર્ચે પાણીની 8 ઇંચની લાઇનની કામગીરી શરૂ કરાઈ હતી, જે તમામ વિસ્તારોમાં કામગીરી હાથ ધરાઈ હતી. એમએસવી હાઈસ્કૂલ પાછળ આવતા તમામ વિસ્તારમાં હવે ફૂલ ફોર્સથી પાણી મળી રહેશે. અહીંના રહેવાસીઓએ નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ પ્રેમીલાબેન ભૂડિયાનો આભાર માન્યો હતો. રામજીભાઈ, અત્યારે જે પાણીની લાઇનની કામગીરી શરૂ કરવામાં આવી છે, કયા કયા વિસ્તારને પાણી લાભ મળશે? હાઈસ્કૂલનો પાછળ બધો કમ્પ્લીટ એરિયા આવી જશે. એના સિવાય આના જે આટલો એરિયા છે એને જે લો પ્રેશરથી પાણી મળતું હતું એટલે પૂર પ્રેશરથી પૂરું પાણી મળશે. જે પીવીસીની લાઇન છે કેટલામાં વધારો કર્યો છે? વધારો એટલે 8નો, પહેલે 6ની હતી, હવે 8નો એમાં ઉમેરો કર્યો. તમે નવા વિસ્તારમાં જોવા જઈએ તો પાણી અને ગટર લાઇનની જ્યાં જ્યાં કામગીરી થાય છે ત્યાં ઓછો સતત સક્રિય. કેટલા સમયથી સક્રિય છે? સક્રિય પહેલાં ગટર અમારે સમિતિ હતી ચલાવતી હતી, ત્યારે ગટર સમિતિ નથી એટલે પંચાયતને ચાલવું પડે. અત્યારે તમે કેટલા વર્ષથી સંકળાયેલા છો? સંકળાયેલ 2002 સંકળાયેલો પંચાયત સુધી. જૂના ગામતરની આજુબાજુમાં વર્ષોથી 33-35 વર્ષથી ધીમી ગતિએ જે વિસ્તાર ડેવલપ હતા એની અંદર સમયની સાથે જે તે સમય બિનખેતી કરાવનાર અને જે તે સમયની પંચાયતો સાથે મળી જે સુવિધાઓ આપેલી હતી એમાં ગટર હોય પાણી હોય, ગટરના તો 0 લેવલ આવી ગયા તો ભવિષ્યમાં આગળના વિસ્તારને કદાચ લાભ ન મળે, પણ પાણીની પણ એની અંદર જે સમયને ધ્યાનમાં રાખીને એની સાઇઝ પ્રમાણે લાઇનો નાખેલી હતી. એના કારણે જે સમય છેલ્લા 30-35 વર્ષ પછી જે ગામની જૂના ગામતરની આજુબાજુના વિસ્તારની અંદર જે નવા વિસ્તારોની સાથે નવું અત્યારે હાલ ધરતીકંપ પછી ડેવલપ થયું એના કારણે લાઇનોની જે સંકળાશના કારણે ઘણા વિસ્તારોની અંદર લો પ્રેશરની જે તકલીફ હતી અને ઘણી જગ્યાએ પાણીની પણ સમસ્યા થતી હતી, એને ધ્યાનમાં રાખીને હવે છેલ્લા અમારા આ પ્રોજેક્ટની અંદર એવા જેટલા 8-10 સર્વે નંબરો છે જૂના ગામતરને અડીને એની અંદર મુખ્ય લાઇનોને જોડતી નવી લાઇનો સાથે કનેક્ટેડ કરી અને સંપૂર્ણ સુવિધા પાણીનો લાભ મળી રહે અને પૂરતી પ્રેશર પણ મળી રહે એ બેને સમસ્યાને ધ્યાનમાં રાખી અને હાઈસ્કૂલના પાછલા વિસ્તારની અંદર લગભગ 8 સર્વે નંબરો છે એની અંદર લગભગ 450-500 જૂના કનેક્શનો છે ને હાલે 200 એમ કરી 600-700 કનેક્શન જેવા નવા જે છે એના કારણે એને પાણીનો સંપૂર્ણ લાભ મળે એને ધ્યાનમાં રાખી અને મુખ્ય લાઇન સાથે નવી લાઇનને જોડાણ કરી અને જૂની લાઇન સાથે કનેક્શન કરી અને લગભગ આ સાલ સુધી